હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર પાલિકા ખાતે વિપક્ષના વારંવાર લાંછન સામે વર્તો પ્રહાર કર્યો હતો પાલિકામાં બહુ ગાજેલા સેનિટાઈઝર તિજોરી તળિયા ઝાટક અને બાકરાના મુદ્દે હિસાબ જાહેર કરી જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો છેલ્લા કેટલાક વખતથી ભ્રષ્ટાચારના મુદ્દે અંકલેશ્વર નગરપાલિકા પર કરવામાં આવી રહેલા વિપક્ષના પ્રહારને લઈ અંકલેશ્વર પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ તેમજ કારોબારી અધ્યક્ષ ચૈતન્ય ગોળવાલાએ પત્રકાર પરિષદ યોજી હતી અને વિપક્ષના બહુ ગાજેલા સેનિટાઈઝર વિવાદના મુદ્દે જવાબ આપતા હિસાબ રજૂ કર્યા હતા જેમાં ઓએનજીસી સીએસઆર ફંડમાં લેવાયેલી 20,000 કીટમાં 14,000 કીટ ઓએનજીસી લઈ ગઈ હતી જ્યારે બાકીના 6,000 કીટનો હિસાબ પાલિકા ચોપડે છે તો પાલિકા તિજોરી તળિયા ઝટક થઈ હોવાનો મુદ્દો પાલિકા ખાતે હિસાબ આવી ચેક કરવા પણ પડકાર ફેંક્યો હતો જેમાં બાકી વીજ બિલથી માંડી પાણીની બિલ ચૂકવ્યા હોવાના હિસાબો તેમજ નિવૃત્ત કર્મચારીઓના પગાર ભથ્થા સહિત તેમના નાના ચૂકવવાના તમામ ખર્ચ રજૂ કર્યા હતા તેમજ બાકરાના મુદ્દે જાહેરમાં આવી સાથે તમામ વોર્ડમાં જઈ બાકરા કયા મુકાયા છે અને કયા કેટલા બાકરા ખર્ચ થયો છે તે અંગે વિપક્ષ સાથે આવી મીડિયાની હાજરીમાં ચેક કરવા પડકાર ફેંક્યો હતો આ અંગે પાલિકા પ્રમુખે કમરો હોય તેને પીરુષ દેખાય તેમ વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ જાનીને તેમના પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખાડ વચ્ચે ત્યાં કંઈ જ ના ઉપજતા તેમને ભ્રષ્ટાચાર દેખાય છે તેવો જાહેરમાં આવી તમામ મુદ્દે ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો તેમજ ચૂંટણી સમયે કોઈ જ મુદ્દા ન રહેતા પાલિકાને બદનામ કરવાની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો તેઓ એક પણ આરોપ સાબિત કરે તો કારોબારી ચેરમેન જાહેર જીવન છોડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી મિત્રો છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર નગરપાલિકાનું શાસન એ ભ્રષ્ટાચારી શાસન છે એવું વિપક્ષના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી એવું કહેવામાં આવે છે કે અંકલેશ્વર નગરપાલિકાની તિજોરીને તળિયા ઝાટક કરી દેવામાં આવી છે પરંતુ જે લોકો આવું કહે છે એ લોકોને મારે એટલું જ કહેવું કે ભાઈ તમે અમારી નગરપાલિકામાં આવો અને એના હિસાબો જુઓ કે ક્યાં રૂપિયા કઈ જગ્યા પર વપરાયા છે મિત્રો આપ સૌને જણાવવાનું કે એમાં ખાસ કરીને અંકલેશ્વરની પ્રજાને પણ મારે જણાવવાનું કે અંકલેશ્વર નગરપાલિકાની આવક એ ફક્ત ટેક્સની આવક હોય છે અને આપ સૌ જાણો છો કે છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી આ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે અંકલેશ્વર નગરપાલિકામાં જે ટેક્સની આવક થવી જોઈએ એ ટેક્સની આવક એટલી થઈ નહોતી જ્યારે એની સામે દર મહિનાના જે ખર્ચા રોજિંદાઓ છે એ તો આપણે ચાલુને ચાલુ જ રહ્યા છે અને એના કારણે આપણે જીઈબીના બિલ કે પાણીના બિલો ભરી નહોતા શક્યા પરંતુ એ એટલા માટે નહીં કારણ કે આપણી પાસે આવક જ નહોતી અને મારા જે દર મહિનાના જે કંઈક હિસાબો હતા જે કંઈક ચૂકવણા હતા એ આપણે કરવા પડે એવા હતા ફરજિયાત એના કારણે એ હાલ પૂરતા આપણે પેન્ડિંગ રાખ્યા હતા પરંતુ હવે છેલ્લા એક મહિનાથી અંકલેશ્વર નગરપાલિકામાં ટેક્સની આવક રોજની 2.5 લાખ રૂપિયા જેવી ટેક્સની આવક થઈ રહેલી છે એટલે મહિનાની લગભગ 50 લાખ જેવી આવક થઈ રહેલી છે એની સામે હમણાં છેલ્લા 4 દિવસ પહેલાં જ અમે 40 લાખનું જીઈબીનું બિલ જે અમારું બાકી હતું એમાંથી 40 લાખ રૂપિયા અમે હમણાં જ જીઈબીના બિલના ભર્યા છે એટલે જે ખોટો અપપ્રચાર કરવામાં આવી રહેલો છે અને જે હાલના શાસકોને ખોટી રીતના જે બદનામ કરી લેવામાં આવી રહેલા છે એ તદ્દન ખોટું છે અંકલેશ્વર નગરપાલિકાનો વહીવટ ખૂબ જ સારો છે પારદર્શક વહીવટ છે અને જેને પણ જે કોઈ પણ તકલીફ હોય અથવા જેને પણ જે કંઈક પૂછવું હોય તો અમે બેઠેલા સત્તાધીશો એમને જવાબ આપવા માટે તૈયાર છે ગમે ત્યારે 2:30 પણ આવીને પૂછી શકે છે પરંતુ કહેવામાં આવે છે કે ભાઈ એ લોકોના આંતરિક ઝઘડાઓ અથવા તો એમને સફળતા નથી મળતી એના કારણે એ છાસવારે એવું કહે છે કે અંકલેશ્વર નગરપાલિકાનું શાસન એ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયું છે એની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે અને બીજું કે છેલ્લા એક વર્ષથી અંકલેશ્વર નગરપાલિકાના જે મુખ્ય લોકો હતા જે મોટી મોટી પોસ્ટ પર લોકો જે હતા એવા અસંખ્ય લોકો રિટાયર થયા છે કે જે લોકોના હક રજાના પગારો કે એ લોકોના ગ્રેજ્યુટીના રૂપિયા આ બધા પણ અંકલેશ્વર નગરપાલિકાની આ જ તિજોરીમાંથી ચૂકવ્યા છે લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા જેવા રૂપિયા આ નગરપાલિકા છેલ્લા 1.25 વર્ષમાં આપણે ચૂકવ્યા છે આ કર્મચારીઓને તો પછી ક્યાંથી આપણી પાસે તિજોરીમાં પૈસા રહેવાના આ પણ એક વિચાર માંગી લેવાવાળો પ્રશ્ન છે અને જે લોકો આક્ષેપ કરી રહેલા છે તે લોકોને મારે એટલું જ કહેવું કે ભૂતકાળમાં તમે લોકો પણ સત્તામાં બેઠેલા હતા શાસનમાં તમે લોકો બેઠેલા હતા અને તમે બધી જ વસ્તુ જાણો છો કે અંકલેશ્વર નગરપાલિકાનો વહીવટ કઈ રીતનો ચાલી રહેલો છે અને તમને બધાને જ ખબર છે કે અંકલેશ્વર નગરપાલિકાનો વહીવટ એકદમ ચોખ્ખો પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત છે અગર જો કોઈ પણ વ્યક્તિ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અથવા કારોબારીના ચેરમેન પર જો 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવે તો હું આજે અહીંયા આના મીડિયાના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે હું જાહેર જીવન છોડી દઈશ અગર જો આપ અમારી પર 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવે તો
માટે મહેરબાની કરીને જે કંઈક તમારી તકલીફો હોય, તમારા પક્ષની જે કંઈ તકલીફો હોય એ તમે તમારા પક્ષમાં તમે તમારી રીતે જાણો, પણ તમે અમને બદનામ કરવાના પ્રયત્ન ના કરો. મારે આટલું જ કહેવું છે. અને અંકલેશ્વરની પ્રજા પણ આવા લોકોથી સજાગ રહે, અને અંકલેશ્વરની પ્રજાને પણ મારી વિનંતી છે કે અમારી પર વિશ્વાસ રાખે. અમારો વહીવટ ખૂબ જ પારદર્શક અને ખૂબ જ સારો છે. આ સાથે સાથે બીજો પણ એક આક્ષેપ હમણાં સેનિટાઈઝર બાબતનો, જે અંકલેશ્વર નગરમાં એક ટોક ઓફ ધી ટાઉન એક મુદ્દો ચાલી રહ્યો છે કે સેનિટાઈઝરની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. મારે એટલું જ કહેવું કે CSR ફંડમાંથી જે કંઈક રૂપિયા આવે છે એ ONGC ડાયરેક્ટ CSR ફંડને વાપરી નથી શકતી હોતી. એને કોઈપણ સરકારી ગવર્મેન્ટ જે એજન્સી હોય એના થકી જ એ લોકો રૂપિયા વાપરી શકતા હોય છે. અને એની અંદર જે કંઈક તે વખતે એ લોકોએ CSR ફંડ અંકલેશ્વર નગરપાલિકાને આપ્યું, અને એના સંદર્ભમાં જે 20,000 કીટ આવી હતી એ 20,000 કીટમાંથી 6,000 કીટ એમને અંકલેશ્વર નગરપાલિકાને આપી હતી, જ્યારે 14,000 કીટ એ આપણે ONGCને આપી હતી. અને એ ONGCએ અલગ આ અંકલેશ્વર તાલુકો અને હાંસોટ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં એ 14,000 કીટોનું એમને વેચાણ કર્યું હતું. અને એના પોતાના જે ત્યાંના જે HRના જે હેડ છે ભાસ્કર વેરાઈ કરીને એમને પોતે મને લેટર અને મેઇલ લખીને મોકલો છે કે આ અમને 14,000 કીટ મળી છે, ત્યારે કયા આધારે એવું કહેવામાં આવે કે ભાઈ સેનિટાઈઝરમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને એમાં પણ ખૂબ મોટા પાયે રૂપિયા ચવાઈ ગયા છે. માટે પ્રજાને ખોટું ગેરમાર્ગે દોરવાનું અને ભ્રમિત કરવાનું આ વિપક્ષ દ્વારા જે કંઈ કામ કરવામાં આવી રહેલું છે એનું હું પૂરેપૂરું ખંડન કરું છું. અને અંકલેશ્વરની પ્રજાને ફરીથી એક વખત કહેવા માગું છું કે હાલના જે શાસકો છે એ ખૂબ પ્રમાણિક છે અને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરી રહેલા છે. અમારી પર આજ દિન સુધી છેલ્લા 2 વર્ષથી 2.5 વર્ષથી અમારું જે શાસન છે એમાં ભ્રષ્ટાચારનો એક પણ અમારી પર આરોપ થયો નથી, પરંતુ અમને છેલ્લે છેલ્લે આ રીતના ખોટી રીતના બદનામ કરવાના જે પ્રયત્ન થઈ રહેલા છે એનું હું ખંડન કરું છું. અને અંકલેશ્વરની પ્રજાને કહેવા માગું છું કે મિત્રો, તમે તમારો જે કંઈક મત આપીને જે કંઈક અમારે સત્તા આપેલી છે એ ખૂબ સારા લોકોના હાથમાં સત્તા આપી છે, માટે અમારી પર વિશ્વાસ રાખીને ચાલજો કે ભ્રષ્ટાચાર મુક્ત અમે શાસન આપી રહેલા છે. આપના ઇલેક્ટ્રોનિક માધ્યમથી વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ જાની જે સત્તા પક્ષ પર કે મારી ઉપર આક્ષેપો કરી રહ્યા છે ભ્રષ્ટાચારનો, પહેલાં એ લઈને આવ્યા હતા સેનિટાઈઝરનો, હવે મુદ્દો લઈને આવ્યા છે બેન્ચીસનો કે બાકડાઓમાં ગોભાચારી થઈ છે, જે આજના દિવ્ય ભાસ્કરમાં જ વાંચ્યું છે. એટલે એ સંદર્ભે આજે હું આ પ્રેસમાં કહેવા માગું છું કે એમની અંગત લડાઈ છે, એમના કોંગ્રેસવાળાઓની જે લડાઈ છે તે એનું બધું ત્યાં એમનાથી નથી કંઈ કહી શકાતું, એટલે એ બધું મારી ઉપર લાવી રહ્યા છે. સ્ટીલના બાકડાની જે વાત કરી રહ્યા છે, સ્ટીલના બાકડા વોર્ડ નંબર 4માં જઈને જોઈ શકે છે. બીજું કે જે 22 લાખના બાકડાની વાત કરી રહ્યા છે કે વ્યવસ્થિત નથી મુકાયા કે એમાં પણ ગોભાચારી થઈ છે, તો એ આવે અહીંયા હમણાં જ આવે મારી સાથે, અને મીડિયા આપ સૌ પણ અમારી જોડે આવો અને અમે બતાવીએ કે દરેક વોર્ડમાં જે રીતે એ લોકોએ માંગણી કરી છે એ પ્રમાણે બાકડા મુકાયા છે કે નહીં તે દેખાડીએ અમે. ને એનો સીધો સીધો હિસાબ અહીંયા અમારા એન્જિનિયર પાસે પણ છે, એ એન્જિનિયર પાસે પણ લઈ શકે છે. હવે એમની પાસે ઇલેક્શન વખતે કોઈ મુદ્દા નથી, ને એમના આંતરિક જે ઝઘડા છે કોંગ્રેસના તેમાં એ ખોટા મને સંડવી રહેલા છે. એટલે હું એમને કહીશ કે ખોટી રાજનીતિ રમીને પ્રજાને ગેરમાર્ગે ના દોરે, અને મહેરબાની કરીને દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર ના જુએ. કહેવાય છે કે જેની આંખમાં કમળો હોય તેને બધું પીળું દેખાય, એટલે કદાચ મે બી હોઈ શકે કે એમને બધામાં ભ્રષ્ટાચાર દેખાતો હોય, પણ આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. ને દરેક સભ્યએ પોતાના વોર્ડમાં પોતાના વોર્ડની ગ્રાન્ટમાંથી બાકડા મંગાવ્યા છે અને વ્યવસ્થિત મુકાવ્યા છે, ને આની માટે એ આવીને અમારી જોડે મીડિયા જોડે એની ચકાસણી કરી શકે છે.